મારું નામ ગીતા છે. મારે બે ભાઈ હતા. ઘરમાં હું બધાની લાડકી હતી. મારા મોટા ભાઈના લગ્ન 8 વર્ષ પહેલા એક ગામના સરપંચની છોકરી સાથે થયા હતા. મારા ભાભી ખૂબ જ સારા હતા. તે દીકરીની જેમ રહેતા હતા. પણ એકવાર એવું થયું જેનાથી અમારી જિંદગી સાવ બરબાદ થઈ ગઈ. મારા મોટા ભાઈનું એક રોડ એક્સિડન્ટમાં મોત થઈ ગયું અને ભાભીને લગ્નના 1 વર્ષમાં જ વિધવા થઈ ગયા. તે પછી અમારા ઘરની ખુશી છીનવાઈ ગઈ. ભાભી સાવ ઉદાસ રહેતા, અમારા સાથે વાત પણ ન કરતા. ત્યારે બાજુવાળા માસીએ આવીને કીધું કે તમારા નાના છોકરાના લગ્ન કરી નાખો એટલે ઘરમાં રોનક આવી જશે. એવું પણ બની શકે કે તમારી મોટી વહુ ખુશ રહેવા લાગે તો મારી માં તેના કહેવાથી મારા નાના ભાઈ માટે છોકરી જોવાનું શરૂ કર્યું. એક સારા ઘરની છોકરી શોધીને નાના ભાઈના લગ્ન પણ કરાવ્યા. પણ લગ્નની રાતે ભાભી સાથે જે થયું તે જાણીને તમે ચોંકી જશો. આજે સવારથી જ મારું હૃદય ખૂબ જ ધડકવા લાગ્યું. રાતના 9 વાગી રહ્યા હતા. મને 1 વર્ષ જૂની વાત યાદ આવી રહી હતી. આજથી 1 વર્ષ પહેલા મારા નાના ભાઈના 4થા લગ્ન થયા હતા. બધા ખૂબ જ ખુશ હતા. તો અચાનક મારા ભાઈના રૂમમાંથી કંઈક અવાજ આવવા લાગ્યો. પછી જે થયું તે જોઈને અમે બધા કંપી ઉઠ્યા. મારા ભાભી જેને અમે લગ્ન કરીને ઘરે લાવ્યા હતા તે પણ તેના રૂમમાં હંમેશાના માટે સૂઈ ગયા હતા. તે ખૂબ જ સુંદર હતા પણ તેના નસીબમાં આટલું જ જીવન લખ્યું હતું. તેના મોતથી અમે બધા ખૂબ જ દુઃખી હતા. અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે લગ્નની પહેલી રાતે જ ભાભીનું મોત થઈ જશે. ભાભીનો ચહેરો સાવ લીલો થઈ ગયો હતો. તેનો ચહેરો જોઈને એવું લાગતું હતું કે તેને કોઈએ જાણી જોઈને મારી નાખ્યા છે. પણ કોઈ ભાઈનો વાંક કાઢી શકતું ન હતું કારણ કે ભાઈ એકદમ શાંત સ્વભાવનો માણસ હતો. થોડા દિવસ પછી વાતાવરણ બદલાયું. પછી અમે નાના ભાઈ માટે નવી છોકરી જોવાનું શરૂ કર્યું. હવે અમને જે છોકરી મળી તે ખૂબ જ ગરીબ પરિવારની હતી. તે ગરીબ હોવા છતાં તેના ચહેરા પરથી લાગતું ન હતું કે તે ગરીબ હશે. ભાઈના લગ્નના દિવસે મને ખૂબ જ ડર લાગવા લાગ્યો કારણ કે મને ભાઈના પહેલા લગ્ન યાદ આવવા લાગ્યા. પહેલા લગ્નના દિવસે ભાભીનું જે રીતે મોત થયું તેને યાદ કરીને મને ડર લાગતો હતો. મેં વિચાર્યું કે હવે આ નવા ભાભી સાથે એવું નહીં થવા દઉં કારણ કે મારા પહેલા 3 ભાભીનું મોત આવી જ રીતે થયું હતું. હવે આની પાછળ કંઈક તો રાજ હતું જે અત્યાર સુધી અમને કાંઈ ખબર જ નહોતી. હવે આ નવા ભાભી અમને ખૂબ જ મુશ્કેલીથી મળ્યા હતા. તેનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. તેના મા બાપને અમારા ઘર વિશે ખબર હોવા છતાં તેની દીકરીને મારા ભાઈ સાથે પરણાવી હતી માટે અમે તેનો આભાર માનતા હતા. મેં વિચાર્યું કે હવે આ નવા ભાભીનું મોત તો નહીં જ થવા દો. જ્યારે તેના ઘરેથી વિદાય થઈને આવ્યા ત્યારે હું તેની પાસે જ બેઠી હતી. તે સાવ શાંત સ્વભાવના હતા. નવા નવા હતા તો મારી સાથે તે સાવ ઓછું બોલતા હતા. મેં તેને કીધું કે ભાભી આજે હું તમારી સાથે સૂઈ જઈશ કારણ કે આના પહેલા મારા 3 ભાભી સાથે જે થયું તેવું હું તમારી સાથે થવા દેવા માંગતી નથી. આવું સાંભળીને તેના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો. તેણે કીધું કે કેમ, એવું તો શું થયું હતું? મેં કીધું ભાભીજી અત્યારે તમે આમાં ના જ પડો તો સારું છે. થોડી વાર પછી ભાઈ આવ્યા તો મમ્મીએ કીધું કે બેટા હવે તું તે બંનેને એકલા રહેવા દે. મેં તેને કીધું કે માં મને ભાઈ ભાભી સાથે જ રહેવા દો. પહેલા જે થયું તે હવે મારે અત્યારે નથી થવા દેવું. આ બંનેને એકલા મૂકીશું તો એના એ જ દિવસો જોવા મળશે. માએ કીધું કે બેટા પહેલા જે થયું તે નસીબની વાત હતી. અત્યારે ભાઈ પણ ડરેલો જ હતો. ખબર નહીં હવે લગ્નની આ રાતે શું થવાનું હતું. મારા ભાઈએ પણ કીધું કે બહેન આજની રાત તું તારા ભાભી સાથે સૂઈ જા, હું સોફા પર સૂઈ જઈશ. બસ મેં ભગવાનનો આભાર માન્યો કે હવે આજે તમે મારી મદદ કરજો.
થોડી વારમાં અમે બધા સૂઈ ગયા. અડધી રાત થઈ તો સામેના રૂમમાં મેં કોઈનો પડછાયો જોયો. મારી ઊંઘ અચાનક ઉડી ગઈ. મને થયું કે હે ભગવાન, આ કોઈ દુશ્મન ના હોય તો સારું. એણે કાળા કલરના કપડાં પહેર્યા હોય તેવું લાગતું હતું. તે મારા રૂમમાં આવે તે પહેલાં મેં બધાને જગાડી દીધા. ભાઈને, મમ્મીને બધા લાઇટ કરીને આમ તેમ જોવા લાગ્યા, પણ ત્યાં કોઈ હતું જ નહીં. પણ મેં મારી સગી આંખોથી ત્યાં કોઈકનો પડછાયો જોયો હતો. એનું શું, પણ તેમ છતાં કોઈએ મારી વાત પર વિશ્વાસ ન કર્યો. વાત વાતમાં રાતના 3 વાગી ગયા. સવારે વહેલા જાગીને મેં મારી માને પણ બધી વાત કરી. તેણે કીધું કે બેટા, તારી બધી વાત સાચી, પણ એ આપણને શું ખબર કે તે કોણ હોઈ શકે. માએ કીધું કે કોઈ આત્માનો પડછાયો પણ હોઈ શકે. બેટા, આ રાત જાણવા માટે આપણે એક તાંત્રિકને મળવું પડશે. પછી સવારે હું અને મારી માં બધા છુપી રીતે એક તાંત્રિક પાસે ગયા. ત્યાં તેણે અમને જોતા જ કહી દીધું કે તમારા ઘરે કાવી આત્માનો પડછાયો છે. આ સાંભળીને અમે ચોંકી ગયા. અમે તે તાંત્રિકને કીધું કે તમે મહેરબાની કરીને મારા દીકરાને બચાવી લ્યો. અમે તે તાંત્રિકને મારા ભાઈ સાથે જે થયું તે બધું જ કીધું. તે તાંત્રિકે કીધું કે હું તમને આનાથી છુટકારો મેળવવા એક મંત્ર આપું છું. આ કોઈ મામૂલી મંત્ર નથી. તમારે એક આખો મહિનો રાતે આના જાપ કરવા પડશે. પછી તમારા દીકરા ઉપરથી આ આત્મા જતી રહેશે. અમે ઘરે આવીને બધાને આ જાપ વિશે વાત કરી. બધા આ વાતમાં સંબંધ થઈ ગયા. મારી માં તો આખી રાત જાપ કરી શકે તેમ ન હતી. તો અમારા બધાની નજર પહેલા ભાભી ઉપર પડી, જે 7 વર્ષ પહેલા વિધવા થયા પછી તે સાવ શાંત રહેતા હતા, પણ દુખી હતા. મેં મોટા ભાભીને કીધું કે ભાભી, તમે આ જાપ કરી શકો તેમ છો અને આ નવા ભાભીને બચાવી શકશો. શું ખબર તમારા જાપ કરવાથી આ ભાભીની જિંદગી બચી જાય. પણ મને હજી ડર તો લાગી જ રહ્યો હતો. મોટા ભાભી આ જાપ કરવા માટે તૈયાર થઈ ગયા અને તેમના ઉપરથી કામનો બોજો પણ અમે લોકોએ ઓછો કરી દીધો, જેથી કરીને તે રાતે મંત્રના જાપ કરી શકે. પહેલી રાતે તો કાંઈ ન થયું, પણ પછી ભાભીનો સ્વભાવ સાવ બદલાઈ ગયો. જાપની એક રાત પછી ભાભી ઓછું બોલવા લાગ્યા. જમીને તે સીધા તેના રૂમમાં જતા રહ્યા અને મેં તેને કાંઈ ન પૂછ્યું. હું પણ મારા રૂમમાં સુવા માટે ગઈ, પણ મને આ બધી ચિંતામાં ઊંઘ જ આવતી ન હતી. મને થયું બહાર જઈને પાણી પીવું. ત્યારે રાતના 2 વાગી રહ્યા હતા. હું પાણી પીવા માટે મારા રૂમમાંથી બહાર નીકળી. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો, કારણ કે માહોલ ખૂબ જ ગંભીર અને શાંત થઈ ગયો હતો. કાવી આત્મા અને મંત્ર જાપનો હતો, જેથી હું ડરી રહી હતી. જેવી હું પાણી પીવા ગઈ તો અચાનક મારી નજર ભાઈ ભાભીના રૂમ પાસે ગઈ. ત્યાં રૂમની આગળ અડધી રાત્રે કોઈ બેઠું હતું અને તેને કાળા કપડાં પહેર્યા હતા. હાથમાં કંઈક ટંકોરી જેવું લાગતું હતું. તેને જોઈને મારા ચહેરા પર પરસેવો વહી ગયો. હું એક ડગલું પણ આગળ ના ચાલી શકી અને સીધી મોટા ભાભીના રૂમમાં જવા લાગી. ત્યાં જઈને જોયું તો તેના રૂમનો દરવાજો તો પહેલેથી જ ખુલ્લો હતો. મેં અંદર જઈને તેને લોક કરી દીધો. મેં લાઇટ પણ ચાલુ ન કરી અને તેના બેડ પર જોયું તો મોટા ભાભી ત્યાં હતા જ નહીં. બાજુમાં પડેલા ફોનથી મેં સીધો મારા નાના ભાઈને ફોન કર્યો. મને ખબર હતી કે તે મોડી રાત સુધી જાગતો હશે. ફોન કરીને તેને બધું કહી દીધું કે અત્યારે આવી રીતે બન્યું છે. તે સીધો તેના રૂમમાંથી બહાર નીકળી ગયો. પણ થોડી વાર પછી મારા નાના ભાઈની સીચોનો અવાજ પણ સંભળાવા લાગ્યો. તે બોલવા લાગ્યો કે તું જે પણ હોય ત્યાં જ બેઠો રહેજે, નકર તને ત્યાંથી મારી નાખીશ. આ સાંભળીને હું ડરી ગઈ. ત્યાં જઈને જોયું તો મારો નાનો ભાઈ મારી મા પાસે ઊભો હતો અને તે આદમી ભાઈ ભાભીના રૂમના દરવાજાની બહાર જ બેઠો હતો. અમને શું ખબર કે તે કોણ હોઈ શકે. તે એક ડગલું પણ ત્યાંથી ચાલ્યો નહીં. તેને જોઈને અમે બધા પણ ડરી ગયા. તે એમ જ મારા ભાઈ ભાભીના રૂમની આગળ બેઠો રહ્યો. મારો નાનો ભાઈ
હિંમત કરીને તેની પાસે જઈને સીધી તેની ચાદર ખેંચી લીધી અને કાવી ચાદર ઓટી હતી. જેવું તેણે અમારી સામે જોયું તો અમારા હોશ ઉડી ગયા, કારણ કે તે બીજું કોઈ આદમી નહીં પણ અમારી મોટી ભાભી જ હતી. તે સીધી કહેવા લાગી કે તમે બધા અહીંયા કેમ આવી ગયા? હું તો મંત્રનો જાપ કરતી હતી, એટલા માટે અહીંયા આવી હતી. તે મોટા ભાભીની પાસે ટંકોરી હતી, તે છુપાવા લાગી. મારી માએ સીધી તે ટંકોરી તેના હાથમાંથી ઝોંટી લીધી અને તે ટંકોરીને ખોલીને જોયું તો મારી માની આંખો ફાટી ગઈ. તે રાડો પાડીને બોલી, હે ભગવાન, તારી મહેરબાની કે અમે બધા આનાથી બચી ગયા. આ ટંકોરીમાં તો એક ખતરનાક વીછી બેઠો હતો. આવો મોટો વીછી અમે ક્યારેય જોયો ન હતો. મેં ભાભીને કીધું કે તમે આ વીછીને કેમ આ ટંકોરીમાં રાખ્યો છે? તો તે કહેવા લાગ્યા, આ બધું મંત્રના જાપ કરવાથી થઈ રહ્યું છે. તેનો ચહેરો લાલ થઈ ગયો, તે સાવ ગભરાયેલા લાગતા હતા. મારી માએ પૂછ્યું કે મને નથી લાગતું કે આ મંત્રના જાપ કરવાથી આવો વીછી આવે, અને તે કાળા કપડાં પણ પહેર્યા હતા. આનું કારણ શું હોઈ શકે? તું જ મને આનો જવાબ આપ. મંત્રના જાપ કરવાથી આવા વીછી ન આવે. આ વીછી લોકોના મોત કરવા માટે જ આવી શકે. મારી માની આ વાત ઉપર અમે બધા પણ ચોંકી ગયા. મતલબ એક જ હતો કે મોટી ભાભીએ જ મારી બધી નાની ભાભીઓને મારી નાખી હતી. અત્યારે તો અમે ભાભીને કાંઈ ન કીધું. અમે બધા પણ અમારા રૂમમાં જતા રહ્યા. સવારે બધા જાગ્યા તો બધાને ખબર પડી ગઈ હતી કે મોટા ભાભીની નિયત જ ખોટી છે. પછી મારી માએ રોજ તેનું ધ્યાન રાખવાનું ચાલુ કર્યું. પછી મેં એક ડૉક્ટરને બોલાવીને બધી વાત કરી તો તેણે એવું જણાવ્યું કે તમારી ત્રણેય વહુના મોત આ વીછીના કરડવાથી જ થયા છે. આ સાંભળીને અમે બધા ચોંકી ગયા અને અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે મોટા ભાભી આટલી હદ સુધી જઈ શકશે. તે હવે અમારા દિલમાંથી જ નીકળી ગઈ હતી. તેણે વિધવા હોવા છતાં અમારી સાથે આવું કર્યું હતું. હવે અમે તેને અમારા ઘરમાંથી કાઢી મૂકી હતી અને હવે મારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળશું, ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી.